નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશંદરજી, અંબોડ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આજે આપણે ધોરણ 8ની અંદર એકમ 11 બળ અને દબાણ, જેની અંદર પ્રવૃત્તિ 11.4 કરીશું. અહીં વિદ્યાર્થી જે છે તે દડાને ગતિમાં લાવશે અને એક પાટિયા દ્વારા અવરોધાશે અને જોઈએ કે શું થાય છે. અહીં જોયું કે પદાર્થની ગતિની અંદર અવરોધ આવતા પદાર્થની ગતિની દિશા બદલાય છે. એટલે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેના માર્ગમાં અવરોધ આવે ત્યારે તે દિશા બદલે છે. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.